ગીરસોમનાથ જિલ્લામાં સોમનાથ વિધાનસભા મતવિસ્તારમાં કોંગ્રેસને વધુ મજબૂત બનાવવા પક્ષ દ્વારા કવાયત શરૂ કરાઈ છે ત્યારે વેરાવળના સર્કિટ હાઉસ ખાતે વેરાવળ શહેર કોંગ્રેસની અગત્યની મીટિંગ સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી જેમાં વેરાવળ શહેરના વેપારીઓ ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસમાં વિધિવત જોડાયા હતા અને આગામી દિવસોમાં કોંગ્રેસનું સંગઠન વધુ મજબૂત બનાવવા સૌને સાથે મળીને કામ કરવાની હાંકલ કરાઈ હતી આગામી 2019માં લોકસભાની તૈયારી માટે સમસ્ત કોંગ્રેસ લોકસભા અને વિધાનસભાના તમામ કોંગ્રેસ કાર્યકર તૈયાર છે અને લોકો ભાજપથી ત્રાહિમામ થઈ ગયા છે આજે ડીઝલના ભાવ વધ્યા છે ખેડૂતોને નુકસાન થયું છે આજે ખોટે ખોટું સર્વે કર્યું છે પણ એક પણ રૂપિયો આપવામાં નથી આવ્યો માછીમારોને નુકસાન થયું છે આજે માછીમારોને પહેલાં સુવિધા આપવામાં આવતી પછી ભાજપ સરકાર આવી પછી એમની જેટલી સુવિધા છે લઈ લેવામાં આવી એવા તમામ સમાજના લોકો ખેડૂતો હોય કે શહેરી વિભાગના લોકો હોય એ ત્રાહિમામ થઈ ગયા છે એક વર્ષમાં 18 રૂપિયાથી વધારે ડીઝલ પેટ્રોલનો ભાવ વધ્યો છે અને આ મૂંઘવારીને કારણે કાલે આવેદનપત્ર પણ આપવામાં આવ્યું અને પુત્રનું દહન પણ કરવામાં આવ્યું અને આ રોજ જ્યારે લોકોની સ્વતંત્રતા ભાજપ સરકાર દ્વારા છીનવી લેવામાં આવે છે ત્યારે આજે લોકો નાનામાં નાનો માણસ પણ હેરાન છે એટલે લોકોની વાત સરકાર સુધી પહોંચાડવા માટે તમામ લોકોએ નક્કી કરી લીધું કે લોકસભામાં કોંગ્રેસની જ બહુમતી આવશે.